વેલકમ સ્ટુડન્ટ્સ અગાઉના વિડીયોમાં આપણે તમારે ડિફરન્સિએશન એટલે કે ગુજરાતીમાં કહીએ તો વિકલન એના રૂલ્સ એટલે કે નિયમો જોયા હતા કે ભાઈ યુ છે એના બરાબર ટ્વેન્ટી ફાઈવ છે તો એ કોન્સ્ટન્ટ એટલે કે સ્થિર કહેવાય તો એનું ઝીરો થાય પછી એક્સની સાપેક્ષે જે કોઈ વિકલન કરતા હોય તો એક્સ સિવાયની જેટલી બધી સંખ્યા છે એ બધી કેવી કહેવાય તો કે એ પણ સ્થિર કહેવાય એટલે એનું વિકલન પણ જે સંખ્યા છે તે જ રહે પછી જોયું હતું એક્સેસ ટુ એન એટલે એમાં તો કે એન આગળ આવી જાય ને એક્સ રેસ ટુ એન માઇનસ વન પછી ભાજાકારનો નિયમ ગુણાકારનો નિયમ લોગ એક્સનું શું થાય તો કે વન અપોન એક્સ થાય ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ થાય અને સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ રેસ ટુ એક્સ એટલે નીચે એ બીસી કોઈ પણ આપ્યો હોય ને એની રેસ ટુ એક્સ આપ્યો હોય તો પહેલાં એ રેસ ટુ એક્સ આમ નામ અને જે આધાર છે એનો જે બેઝ છે એ એનો લોગ લેવાનો તો હવે આજે આપણે એના સમ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે ફાઇન્ડ ડીયુ અપોન ડીએક્સ એન્ડ ડીયુ અપોન ડી ફોર ધી ફોલો ફંક્શન નીચેનાનું ડીયુ અપોન ડીએક્સ અને ડીયુના છેદમાં ડીવાયની સાપેક્ષે વિકલન કરો ગુજરાતીમાં કહીએ તો એટલે કે એને નીચે જે ચાર તમને આ ફંક્શન આપેલા છે એનું વાયની સાપેક્ષે પણ વિકલન કરવાનું છે એટલે કે ડીયુ અપોન ડીએક્સ અને એક્સની સાપેક્ષે પણ વિકલન કરવાનું છે આપણે સૌથી પહેલું લઈએ યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ વાય પ્લસ એક્સ વાય ક્યુબ એટલે કે યુ બરાબર એક્સનો ઘન વાય વત્તા એક્સનો વાયનો ઘન તો હવે આપણે એને વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ગુજરાતીમાં કહીએ તો એક્સની સાપેક્ષે તો સૌથી પહેલાં તો તમારે લખવાનું કે શેનું કરો છો તો કે ડીયુનું સેની સાપેક્ષ તો કે ડીએક્સની તો ડીયુ અપોન ડીએક્સ બરાબર અહીંયા ડી અને આખા કાઉસને છેદમાં ડીએક્સ એવી રીતે લખવાનું પછી તો કે જે એક એકને તમારે ડી લગાડવાનું કે ભાઈ આ પેલું પદ છે તો એને ડી લગાડો એક્સ ક્યુબ વાય પ્લસ એક્સ વાય ક્યુબના છેદમાં ડીએક્સ હવે આપણે એને નિયમ પ્રમાણે આ બધા સ્ટેપ છે આ તમે ન કરો તો પણ ચાલે ડાયરેક આ સ્ટેપ કરી નાખો તો પણ ચાલે એને પહેલાં સ્ટેપમાં કાંઈ નથી કર્યું જે આખું છે કાઉન્સ એને ડી લગાડ્યો પછી સેપરેટ બંનેને ડી લગાડ્યો અને પછી પાછા બેને છૂટા પાડ્યા આ સ્ટેપ ન કરો તો પણ ચાલે આ તમને શીખવા માટે છે પછી જ્યારે આપણે સમ કરશું ત્યારે તમારે એક સ્ટેપ નહીં આવે ડાયરેક્ટ પહેલું સ્ટેપ કરીને આ છેલ્લું આવી છે હવે તમે જુઓ અહીંયા એક્સનો ક્યુબ છે તો એક્સનો ક્યુબ ત્યાં કયો રૂલ્સ લાગુ પડે તો કે એક્સ રેસ ટુ એન જેવું છે મેં તમને કીધું હતું કે એક્સ રેસ ટુ એન હોય એટલે ઘાત આગળ આવે અને ઘાતમાં એકનો ઘટાડો થાય તો અહીંયા એક્સનો ક્યુબ છે તો એક્સનો ક્યુબનો ત્રણ આગળ આવે અને ઉપર ત્રણ માઇનસ વન એટલે શું થાય થ્રી એક્સનો સ્ક્વેર થાય તો અહીંયા એને લખ્યું થ્રી એક્સનો સ્ક્વેર હવે વાય તો એવું પણ કીધું હતું કે ભાઈ એક્સની બાજુમાં જે કોઈ પણ સંખ્યા હોય જેમની છે તેમ જ રહે તો વાય કેમ રહેશે આમનામ જ રહેશે એટલે વાય થ્રી એક્સ સ્ક્વેર પ્લસ અહીંયા એક્સ છે ખાલી તો ખાલી એક્સ હોય એનું એક્સની સાપેક્ષે વિકલન વન થાય હંમેશા યાદ રાખવું અને વાય ક્યુબ છે તો એનું એક્સની સાપેક્ષે કાંઈ ન થાય એટલે આમનામ રહેશે તો આન્સર આવશે થ્રી એક્સ સ્ક્વેર વાય વાયનો ઘન ફરી વાર તમને એક્સપ્લેન કરું છું કારણ કે તમારા માટે નવું છે અહીંયા એક્સનો ક્યુબ છે તો એક્સના ક્યુબનું શું થાય તો કે ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો એટલે થ્રી એક્સનો સ્ક્વેર વાયનું કાંઈ ન થાય એટલે વાય નામ રહેશે પછી એક્સ વાય ક્યુબ એક્સ છે એનું એક્સની સાપેક્ષા વન થાય અને વાયના ક્યુબનું વાય ક્યુબ આમ નામ રહે એટલે થ્રી એક્સ ક્યુ વાય પ્લસ વાય ક્યુબ હવે એનું ને જ આપણે કોની સાપેક્ષે કરવાનું તો કે વાયની સાપેક્ષે તો એની એ જ રકમ તો હવે આપણે વાયની સાપેક્ષી કરીએ તો ડીયુ અપોન ડી વાય પછી જ્યાં એક્સ હતું ત્યાં બધે વાય વાય આવી જશે એક્સ ક્યુબ વાય પ્લસ એક્સ વાય ક્યુબ વાય હવે વિથ રિસ્પેક્ટ ટુ વાય આ ટુ વાય છે અને વિથ રિસ્પેક્ટ ટુ વાય એટલે કે વાયની સાપેક્ષ છે ફરીવાર કે બંનેને સેપરેટ પાડો અહીંયા સેપરેટ થઈ ગયું હવે આપણે પાડવાનું કરવાનું છે એનું ડેરીવેશન હવે તમે મનમાં એક વસ્તુ યાદ રાખો કે તમે કોની સાપેક્ષે કરો છો તો કે વાયની સાપેક્ષે વાયની રિસ્પેક્ટ ટુ કરો છો તો એક્સ ક્યુબ આમ નામ રહે તો કે હા અને વાયનું વાયની સાપેક્ષે શું થાય ઘન થાય એના પછી અહીંયા એક્સ છે તો આમ નામ રહેશે અને વાયનો ઘન એટલે ઘાત આગળ ને ઘાતમાં એકનો ઘટાડો એટલે થ્રી વાય સ્ક્વેર એટલે આન્સર શું આવશે છેલ્લે ઘન એટલે કે જેવી રીતે રીતે કર્યું એવી જ કરવાનું છે પરંતુ ત્યાં વાયની સાપેક્ષે કરતા હોય એટલે વાય વાળા જેટલા હોય તેનામાં આપણે ચેન્જીસ કરવાનું છે એક્સ વાળા હોય એ આમ નામ સ્થિર રહે હવે એની પછીની રકમ એમાં પણ આપણે એક્સની સાપેક્ષે અને વાયની સાપેક્ષ કરવાનું છે જોઈએ રકમમાં તમને આપ્યું છે

તો કે પદને છૂટા પાડ્યા કે બધાની છેદમાં ડીએક્સ લખ્યું કારણ કે આપણે બધાનું છે એ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે હવે આપણે રૂલ્સ લાગુ પાડવાના હવે આપણે અહીંયા કોની સાપેક્ષે કરીએ છીએ તો કે એક્સની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ છીએ તો છેદમાં એક્સ છે અહીંયા ઉપર એક્સની ચાર છે તો એક્સ રેસ ટુ એન જેવું થયું તો ચાર આગળ આવી જાય ચાર એક્સની ચાર માઇનસ વન એટલે શું આવે ચાર એક્સની ત્રણ અહીંયા આવી ગયું ચાર એક્સની ત્રણ પછી અહીંયા થ્રી એક્સ સ્ક્વેર વાય ક્યુ હવે થ્રી તો ત્યાં આમ નામ રહેશે હવે થ્રી ત્યાં આમ નામ રહેશે એટલે થ્રી ત્યાં આપણે આમ નામ રાખો તમે પછી આ જે એક્સ સ્ક્વેર છે એનું શું થાય તો કે ઘાત આગળ આવી જાય તો ટુ એક્સ ટુ માઇનસ વન એટલે એક્સની વન ઘાત કહ્યું એટલે ખાલી એક્સ લખો તો પણ ચાલે તો ત્યાં થ્રી ઇન્ટુ ટુ એક્સ આવશે અને વાયનો ક્યુબ છે એ તો આમ નામ રહેશે તો થ્રી ઇન્ટુ ટુ એક્સ આવ્યા તો ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થાય સિક્સ એક્સ થવાના અને સિક્સ એક્સ ને વાયનો ઘન એ કોન્સ્ટન્ટ છે એટલે એક્સનું વિકલંગ કરતા હોય ત્યારે બીજી કોઈ પણ એ ટુ ઝેડ હોય એ આમ નામ રહે એટલે અહીંયા સિક્સ એક્સ વાય ક્યુબ થઈ ગયા હવે છેલ્લે આમ નામ રહેશે એક્સનું એક્સની સાપેક્ષ શું થાય વન થાય એટલે વન લખો કોનો લખો કાંઈ ફેર ન પડે અને ફાઈવ વાયની ચાર નામ રહેશે આ આપણો આન્સર કે ભાઈ પહેલામાં રૂલ્સ લાગુ પડો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે ફોર એક્સનો ક્યુબ બીજામાં પણ એવી જ રીતે કે એક્સક્વેરનું ટુ એક્સ થાય એટલે ત્રણ ગુણ્યા બે એટલે સિક્સ એક્સ વાય ક્યુબ અને છેલ્લામાં એક્સનું વન થઈ જાય એટલે ફાઈવ વાયની ચાર હવે આનું નાનું છે આપણે કોની સાપેક્ષા કરવાનું તો કે વાયની સાપેક્ષે કરવાનું છે વાયની સાપેક્ષે કરીએ તો આમાં જો એને પેલા બે સ્ટેપ નથી કર્યા એને સીધું એવું જ કર્યું તમે ન કરો તો પણ ચાલે મેં તમને કીધું એમ કે ભાઈ તમે હમણાં લોંગ સમ કરશો ત્યારે તમારે એ સ્ટેપ કરવાના આવશે જ નહીં પણ તો શરૂઆત છે એટલે અને જે રકમ છે એને સીધું સેપરેટલી પદમાં જ મૂકી દીધું કે ભાઈ એક્સની ચારના છેદમાં ડી વાય થ્રી એક્સ સ્કવેર વાય ક્યુબના છેદમાં ડી વાય ફાઈવ એક્સ વાયની ચારના છેદમાં ડી હવે વિથ રિસ્પેક્ટ ટુ વાય વાયની સાપેક્ષે કરવાનું છે હવે વાયની સાપેક્ષે તમે કરો છો એક્સની ચાર છે એ કેવો છે તો કે કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ છે એટલે એક્સની ચારનું છે અહીંયા તમારે વિથ રિસ્પેક્ટ ટુ વાય કરો એટલે ઝીરો થઈ જશે ઝીરો થઈ જશે કેમ ઝીરો થઈ જશે એક વસ્તુ તમારે ખાસ તફાવત યાદ રાખવાનો છે કે મેં તમને એવો રૂલ્સ કીધો તો કે ભાઈ તમે વાયની સાપેક્ષ સોરી તમે એક્સની સાપેક્ષે સંકલન કરતા હો તો પછી આવી રીતે તમને પદ આપેલું હોય જો આમાં કેમ આપેલું છે અહીંયા એક્સની સાપેક્ષે કરો છો તો આવી રીતે વાય ઝીરો નો થાય પરંતુ જો તમને ખાલી એકલો સેપરેટલી વાય આપેલો હોય તો એ ઝીરો થઈ જાય હવે આપણે આમાં જોઈએ કે વાયની સાપેક્ષે કરીએ છીએ તો અહીંયા એક્સ આપેલો છે એ ઝીરો નહીં થાય એ એક્સ નો સ્ક્વેર છે એક્સ નો સ્ક્વેર જ રહેશે જો રહ્યો છે એક્સ નો સ્ક્વેર છે એક્સ નો સ્ક્વેર અહીંયા તો કે હા પરંતુ ખાલી એકલું એક્સ ની ચાર આપેલું છે તો ખાલી એકલું એક્સ ની ચાર આપેલું છે એ તમારે ઝીરો થઈ જશે ખાસ યાદ રાખવું કે જેની સાપેક્ષે સંકલન કરતા હોય વિકલન સોરી વિકલન કરતા હોય એની સિવાયનો જો કોઈ તમને આલ્ફાબેટ આપેલો હોય એકલો સેપરેટ આપેલો હોય તો એ ઝીરો થઈ જાય પરંતુ જેનું વિકલન કરીએ છીએ એની સાથે આપેલો હોય તો એ ઝીરો ન થાય જેમ છે તેમ જ રહે એક્સની ચાર તમને ખાલી એકલું આપેલું છે એટલે એક્સની ચાર ઝીરો થઈ જશે એટલે એક્સની ચારનું ઝીરો થ્રી એક્સ સ્ક્વેર હમણાં સમજાયું તેમ કે એક્સ સ્ક્વેરનું ટુ એક્સ એટલે થ્રી એક્સ સ્ક્વેરનું થ્રી એક્સ સ્ક્વેર એને આમ નામ રાખ્યું છે અત્યારે જેણે કર્યું નથી એટલે આમ નામ રાખ્યું છે આ સ્ટેપમાં નથી કર્યું આ સ્ટેપમાં કરે છે કે એક્સ સ્ક્વેરની ચાર થ્રી એક્સ સ્ક્વેર થ્રી એક્સ સ્ક્વેરનું એણે જો કર્યું કે બે આગળ આવી જાય એણે આખું સ્ટેપ ખાઈને ગયું હું તમને એક્સપ્લેન કરું કે ભાઈ થ્રી એક્સક્વેરનું થ્રી આમ નામ રહેશે સ્ક્વેરનું ટુ એક્સ અને ગુણા શું છે તો કે થ્રી વાયનો સ્ક્વેર છે અહીંયા આપણે વાયની સાપેક્ષે કરીએ છીએ એટલે એક વસ્તુ ખાદ ખાસ યાદ રાખજો કે સોરી ટુ એક્સનું છે એ ટુ એક્સ જ થાય છે આ એક્સની ચારનું સૌથી પહેલાં ઝીરો થઈ ગયું હવે થ્રી એક્સ સ્ક્વેર તો રહેશે કારણ કે વાયની સાપેક્ષે કરીએ છીએ પછી અહીંયા થ્રી સ્ક્વેર તો વાય સ્ક્વેરનું શું થાય ટુ વાય થાય આવી રીતે ટુ વાય એટલે અહીંયા ત્રણનું કેટલા છે સિક્સ વાય આવશે હવે અહીંયા સિક્સ વાય આવે છે તો સિક્સ વાયને તમે આની સાથે ગુણી નાખો એટલે નાઇન આવે તો કે હા પ્લસ ફાઈવ એક્સ આમ નામ રહેશે અને ચાર વાયનો ઘન હવે અહીંયા ચાર પંચાને વીસ થઈ જાય વાય નો ઘન એટલે અહીંયા શું આવશે થ્રી વાય સ્ક્વેર અહીંયા આન્સરમાં થોડીક ભૂલ છે હું તમને સુધાર આવડવરૂ એ રીતે તમારે આનો આન્સર આવશે સૌથી પહેલાં તો જુઓ અહીંયા ઘાત આગળ આવી જશે ઘાત આગળ આવી જાય એટલે ત્રણ દુને છ ઈ અને છ તેરીને અઢાર એટલે અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર એવો તમારો આન્સર આવશે પ્લસ અહીંયા કેટલો આવશે તો કે ત્રણ અહીંયા આગળ આવી જાય એટલે થ્રી વાય સ્ક્વેર એટલે ચાર તેની બાર બાર પંચાને સાઠ સાઠ એક્સ વાયનો સ્ક્વેર અહીંયા એવો આન્સર આવશે એટલે અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને સાઠ વાયનો ઘન આવો તમારો આન્સર અહીંયા આવશે એટલે આટલું તમે સુધારી નાખજો કે અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અહીંયા અઢાર આવશે અને અહીંયા ઘન આવશે અહીંયા સુધારી જ દઉં સાઠ એક્સ વાયનો સ્ક્વેર આવશે ઘન ન આવે સાઠ એક્સ વાયનો સ્ક્વેર અને અહીંયા અઢાર એક્સક્વેર વાય સ્ક્વેર અહીંયા સાઠ એક્સ વાયનો સ્વેર ફરીથી લખી દઉં જેથી કરીને તમે જ્યારે સમ કરતા હો ત્યારે તમને વધારે ખ્યાલ આવે અઢાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને અહીંયા આવશે સાઈઠ એક્સ આમ નામ રહેશે ને અહીંયા વાયનો સ્ક્વેર આવશે એટલે આવો આપ તમારો આન્સર આવશે એના પછીનો સમ આપણે જોઈએ કે એક્સવેર એક્સ રેસ ટુ વાય અને વાય રેસ ટુ એક્સ યુ બરાબર આપેલું છે એનું એક્સની સાપેક્ષે અને વાયની સાપેક્ષે કરવાનું છે હવે આપણે એક્સની સાપેક્ષે કરીએ તમારે શું એનું વિકલન થાય તો કે ઘાત આગળ આવ્યું એટલે વાય આગળ આવ્યા એક્સ રેસ ટુ ઘાતમાં એકનો ઘટાડો એટલે એક્સ રેસ ટુ વાય વન હવે આ ખાસ જો વાય રેસ ટુ એક્સ તો એ ટુ એક્સ જેવું લાગે છે લોગ વાય એની જેવું જ આપણે આનું પણ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ વાય હવે વાયની સાપેક્ષે કરીએ છીએ ત્યારે અહીંયા એક્સ રેસ ટુ વાય છે તો તમે જુઓ એ રેસ ટુ એક્સ જેવું લાગે છે એટલે કે એ રેસ ટુ વાય જેવું લાગે છે કે હા તો એક્સ રેસ ટુ છે આમ નામ રહેશે આધારનો શું લેશું લોગ લેશું અને પછી તો કે એક્સ આગળ આવી જાય ને ઘાતમાં એકનો ઘટાડો એટલે એક્સ ઇન્ટુ વાય રેસ ટુ એક્સ વાઇનસ વન ટૂંકમાં તમારે આટલું યાદ રાખવાનું છે કે તમે જેની સાપેક્ષે કરો છો એને બધા રૂલ્સ લાગુ પાડવાના છે એના પછીનો સમ આપણે જોઈ લઈએ વાય લોગ એક્સ વત્તા એક્સ લોગ વાય વાય લોગ એક્સ વત્તા એક્સ લોગ વાયનો આપણે એક્સની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય છે તો એક્સની સાપેક્ષ કરતા હોય તો આની બાજુમાં છે તો વાય કેમ રહેશે લોગ એક્સનું શું થાય તો કે મેં તમને કીધું કે લોગ એક્સ નું વન અપોન એક્સ થાય તો વન અપોન એક્સ થાય તો વાય અહીંયા ગુણાય એટલે વાય અપોન એક્સ આન્સર આવે અને અહીંયા એક્સની સાપેક્ષ એક્સનું વન અને લોગ વાયનું લોગ વાય જ રહે કારણ કે લોગ માં અહીંયા રૂલ્સ લાગુ પડે નહીં આપણે એક્સની સાપેક્ષે કરીએ છીએ એટલે તો લોગ વાયનું લોગ વાય હવે એના પછી વિરુદ્ધ આમાં થાય વિથ રિસ્પેક્ટ ટુ માં કે હવે વાયની સાપેક્ષે કરીએ છીએ છેદમાં વાય છે તો અહીંયા વાયનું વન થાય ને લોગ એક્સ આમ નામ રહે એટલે લોગ એક્સ આમ નામ રહ્યો હવે અહીંયા એક્સ છે એ આમ નામ રહેશે લોગ વાયની સાપેક્ષ વન અપોન વાય એટલે આન્સર શું આવે એક્સ અપોન વાય એટલે તમારો આન્સર આવશે એક્સ અપોન વાય એટલે આન્સર આવી ગયો લોગ એક્સ પ્લસ એક્સ અપોન વાય તો હવે એના પછી એના પછી જે સમ છે એમાંથી જે પેલો સમ છે આમાંથી જે રકમ આ બધા તમારે ગણવાની ટ્રાય કરવાની છે ખાસ કરીને જો તમને આવડશે જ એટલે બધામાંથી જે ફર્સ્ટ સમ છે અને સેકન્ડ છે એ તમારે હોમવર્કમાં ગણવાની ટ્રાય કરવાની છે કારણ કે આવડશે તેના પછીના વિડીયોમાં હું તમને એ બંને સમ છે એક્સપ્લેન તો કરીશ જ પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ છે એ તમારે વાયની સાપેક્ષે એમાં એવું જ કીધું છે કે ફાઇન્ડ યુએક્સ એન્ડ યુવાય ફોર ધી ફોલોિંગ ફંક્શન નીચેના માટે યુએક્સ અને યુવાય શોધો એટલે યુએક્સ અને યુવાય એટલે કે વાયની સાપેક્ષે ને એક્સની આ બંનેનું વિકલન છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે આવતા વિડીયોમાં એનો આન્સર હશે હું તમને એક્સપ્લેન કરીશ ને આ વિડીયોમાં આપણે જે એક્સની સાપેક્ષે ને વાયની સાપેક્ષે સમજો એ તમે ખાસ ધ્યાન રાખીને જોજો અને એક વસ્તુ ખાસ કરીને આસમ આસમમાં છે અહીંયા આન્સર એનો રેડી જ છે કારણ કે એને અહીંયાથી જેનું વિકલન કરી નાખ્યું છે એ થોડુંક ખ્યાલમાં નહોતું એટલે આનો આન્સર જેણે અહીંયા આપો છે નવ એક્સ સ્ક્વેર વાય અને વીસ એક્સ વાયનો ક્યુબ એ જ છે અહીંયા જો રકમ ઉપરથી જો અહીંયા મેં તમને આ રકમને સાપેક્ષ રાખીને શીખવાડ્યું હતું પરંતુ રકમ તો એની એકચ્યુઅલમાં આ જ છે એટલે રકમ તો એને આજ છે એટલે આની સાપેક્ષ આપણે કરીએ અહીંયા ઉપર ક્યાંક જગ્યા હોય ત્યાં હું તમને એક્સપ્લેન કરી દઉં અહીંયા ઉપર જ તે અહીંયા વાયની સાપેક્ષે કરવાનું એટલે એક્સની ચારનું મેં તમને શું કીધું હતું ઝીરો પ્લસ થ્રી એક્સ સ્ક્વેર વાય ક્યુબ એટલે થ્રી એક્સ વાય ક્યુબ છે તો ની સાપેક્ષે કરીએ તો થ્રી આમ નામ રહે એક્સનો સ્ક્વેર પણ આમ નામ રહેશે વાય ક્યુબનું શું થાય તો કે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે થ્રી વાયનો સ્ક્વેર પ્લસ અહીંયા પાંચ આમ નામ રહેશે એક્સ પણ આમ નામ રહેશે વાયની ચારનું શું થાય તો કે ચાર વાયનો ક્યુબ તો એ તમારો આન્સર અલ્ટિમેટલી શું આવે તો કે ત્રણ તેરી નવ નવ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ અહીંયા પાંચ ચોક વીસ છે ને તો કે હા તો કે વીસ વાયનો ઘન તો આવી રીતે અહીંયા તમારો આન્સર આવશે એટલે કે આમાં જે આન્સર છે એનો એ પણ સાચો જ છે એટલે અહીંયા જે અઢાર ને સાઈઠ છે એ મેં તમને આની સાપેક્ષે શીખવાડી દીધું હતું પરંતુ એકચ્યુઅલમાં એની રકમ છે એ આ છે એટલે તમારે વિકલન તો છે એકચ્યુઅલ રકમ છે એની સાપેક્ષે જ કરવાનું છે મને મેં તમને આની સાપેક્ષે કરાવ્યું હતું એટલે આની સાપેક્ષે જો તમે કરવા માંગો તો એનો આન્સર આ આવે એટલે કે તમે જો સમ કરો તો તમારે બંને સમ કરાવે તો બંને કરી નાખવાના કે એકવાર ભાઈ આ અઢાર ને સાઈઠ વાળો અઢાર ને સાઈઠ વાળો આન્સર છે એ આ રકમની સાપેક્ષે છે અને આ રકમની સાપેક્ષે વાયનું વિકલન કરતા હોય તો મેં તમને જે ઉપર આન્સર કરાવડાયો છે તે આવશે કે ભાઈ અઢાર એક્સ સોરી નવ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર વધતા વીસ એક્સ વાયનો ઘન અહીંયા ઉપરની રકમની સાપેક્ષે આવશે અને આ છે એ તમારા માટે એક્સ્ટ્રા થઈ ગયું કે જે મેં તમને અઢાર ને સાહીઠ વાળું કરાવ્યું તો આવી રીતે તમારે રૂલ્સ લાગુ પાડવાના છે આમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમે એક્સની સાપેક્ષે કરો છો કે તમે ની સાપેક્ષે કરો છો જેની સાપેક્ષે કરો છો એના નિયમ લાગુ પાડવાના છે એને નિયમ લાગુ પડે હવે તમે એક્સની સાપેક્ષે કરતા હો તો બધા નિયમ એક્સના જ લાગુ પડે ની સાપેક્ષે કરતા હોવ તો એક્સને કોઈ નિયમ લાગુ ન પડે બધા વાળું જે પદ હોય એને જ એક્સના નિયમ લાગુ પડે અને એક વસ્તુ મેં તમને ખાસ કીધી કે જો તમે એક્સની સાપેક્ષે વિકલન કરતા હોય અને તમને વાયનું પદ ખાલી એકલું આપેલું હોય કે હું તમને એક એક્ઝામ્પલ તરીકે રકમ આપું છું કે તમને આવી રીતે આપેલો હોય એક્સ વાયનો ઘન વત્તા વાય તો ત્યાં તમારે શું કરવાનું તો કે એક્સનું વન થઈ જાય એ ખબર ને વાયનો ઘન આમનામ રહે છે પરંતુ અહીંયા જે સેપરેટ વાય આપેલો છે એનું તમારે ઝીરો કરી નાખવાનું છે આવી જ રીતે જો તમને એક્સમાં કીધું હોય હવે એક્સમાં કીધું હોય સોરી વાયમાં કીધું હોય વાયમાં તમને એમ કીધું હોય કે વાયનો સ્ક્વેર એક્સ પ્લસ એક્સનો સ્ક્વેર તો અહીંયા જે એક્સ છે એ આમ નામ રહેશે કે ભાઈ ટુ એક્સ પરંતુ આ જે એક્સ છે એનું ઝીરો થઈ જશે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એકલું સેપરેટલું સોરી એકલું સેપરેટ તમને આપેલું હોય તો એનું તમારે ઝીરો કરી નાખવાનું છે પરંતુ જેનું આપણે વિકલન કરીએ છીએ જેનું આપણે ડેરિવેશન કરીએ છીએ એની સાથે જો તમને આપેલું હોય તો તમારે એનું ઝીરો કરવાનું નથી જેમ છે તેમ જ રહેશે અને એક એ કે ભાઈ કોન્સ્ટન્ટ છે એનું ઝીરો થાય અને આ બંને સમ છે એ તમારે ખાસ હોમવર્કમાં કરવાના છે અને પછીના વિડીયોમાં આપણે આ બધા સમ જોઈશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ